सोमनाथ वेरावल शहर में श्रावण मासना अंतिम दिवसों में प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय में यात्रिकों ने मार्गदर्शन पूरु पाड़वामां आवता यात्रिको प्रभावित थया हता। नमस्कार, मैं मनोज चौहान गीर सोमनाथ वेरावल में ब्रह्मा कुमारी स्थान पर हूँ पहुंचो छू। अमारी साथे जोड़ाई गया छे ब्रह्म कुमारी ना संचालक देवी माता साथे चर्चा करीश एमनो शू महिमा छे। आज अंतिम दिवसों से श्रावण मास ना एमना जोड़े खास चर्चा हूँ करीश के श्रावण मास में ब्रह्म कुमारी नी शू व्याख्या छे, एनो शू महिमा छे। आपनुं नाम अने परिचय देवी मां। મારું નામ બ્રહ્માકુમારી નીલમબેન છે અને હું સોમનાથમાં રહું છું। આપણા પાસે હું જાણવા માંગુ છું કે મનુષ્યના જીવન માટે મહત્વપૂર્ણ જે લોકો સંચાલન કરતા હોય એમનું જીવનનું એવા બે માતા પિતા હોય છે, એમાં મહત્વપૂર્ણ બે માતા પિતા કોણ કોણ હોય છે એના બારામાં વિસ્તારપૂર્વક જણાવો। ઓમ શાંતિ। આપણા સર્વ આત્માઓના પિતા નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે, જે આપણા પારલૌકિક પિતા છે, જે પરમધામના નિવાસી છે। પછી જ્યારે આત્મા સૃષ્ટિ મંચ પર આવે છે ત્યારે એમને જન્મ આપનાર એમના શારીરિક પિતા હોય છે, તો એ બે માતા પિતા થયા આપણા। પણ એક ત્રીજી વાત હું તમને ગુપ્ત વાત બતાવું, કહેવાય છે કે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા પરમાત્માને જ્યારે નવી સૃષ્ટિ રચવાનો સંકલ્પ પેદા થયો ત્યારે એમને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા। તો આ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય જે છે એમાં પ્રજાપિતા બ્રહ્મા એ અલૌકિક પિતા તરીકે છે, જેમના દ્વારા પરમાત્માએ આ સંસ્થાની સ્થાપના કરી, એમના મુખેથી જ આ બ્રહ્મા કુમારીઓને એડોપ્ટ કર્યા, માટે એમને અલૌકિક પિતા કહેવાય છે। આમ તો ત્રણ પિતા છે, આત્માના પિતા શિવ પિતા નિરાકાર જ્યોતિ સ્વરૂપ, અને અલૌકિક પિતા પ્રજાપિતા બ્રહ્મા જેના નવી સૃષ્ટિની સ્થાપના પરમપિતા પરમાત્મા કરાવે છે, અને ત્રીજા પિતા છે શરીરને જન્મ આપનારા લૌકિક પિતા। જી માતાજી, આપના પાસેથી એ હું જાણવા માંગીશ કે બ્રહ્મકુમારીમાં આજના યુવાનો યુવતીઓને જાણવા માટે અથવા જોડાવા માટે એમને શું કરવું પડે અને કઈ રીતે એડમિશન લઈ શકે એ બાબતે આપ સંક્ષેપમાં જણાવો। આ વિદ્યાલયની અંદર કેમ કે નઈ નોલેજ પરમાત્મા આપી રહ્યા છે વર્તમાન સમય એક નવી સૃષ્ટિની સ્થાપના માટે, તો આ જ્ઞાનને સમજવા માટે પહેલાં સાપ્તાહિક કોર્સ કરવો પડે, 7 ડીસ લેસન જેને કહેવાય છે, અને ત્યાર પછી એ લેસન જ્યારે એમને સમજમાં આવી જાય, આપણે કોણ, આપણા પિતા કોણ, કેટલા જન્મ થાય છે, મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે, વર્તમાન સમય નેગેટિવિટીથી દૂર રહીને પોઝિટિવ કેવી રીતે બનવાનું, તો આ વિદ્યાલયમાં પોઝિટિવ થિંકિંગ કોર્સ પણ કરાવવામાં આવે છે, સાથે સાથે સેલ્ફ મેનેજમેન્ટ કોર્સ પણ કરાવવામાં આવે છે। ને આજકાલના જે યુવા ગેરરસ્તે જઈ રહ્યા છે, વ્યસનના ગુલામ બની ગયા છે, તો એમને વ્યસન મુક્તિ માટે પણ બહુ સુંદર કોર્સ કરાવવામાં આવે છે, અને ખાસ એના માટે મેડિટેશન કરાવવામાં આવે છે, જેનાથી કોઈ પણ કમજોર આત્માઓ એ સશક્ત બની શકે, એનામાં વિલ પાવર આવે, તો પહેલાં માટે આ પ્રાથમિક નોલેજ બધી સમજવી પડે, જેના માટે 7 ડીસ લેસન કરાવીએ છીએ। માતાજી, હવે છેલ્લો પ્રશ્ન એ પૂછીશ હું તમને કે શ્રાવણ મહિનાના સમયમાં આપના દ્વારા કેવો પ્રતિસાદ, આપના સ્ટાફ દ્વારા કેવો પ્રતિસાદ મેળવ્યો છે સ્ટુડન્ટ દ્વારા કે જે બહારથી આવતા યાત્રિકોને, એ બાબતે પણ હું જાણવા માગું છું। શ્રાવણ મહિનાનો મહિમા બાબતે ટૂંકમાં તમારે જણાવવાનું છે કે વિશ્વ પ્રસિદ્ધ છે શિવલિંગ જે ગીર સોમનાથ વેરાવળ ભાલકા ખાતે આવી છે શિવલિંગ, એ બાબતે હું જાણવા માંગુ છું શિવલિંગનો શું મહિમા છે શ્રાવણ માસમાં ખાસ કરીને। આ વિદ્યાલયની અંદર ખાસ પરમપિતા પરમાત્મા શિવ જે સર્વ ધર્મની આત્માઓના પિતા છે, એક ખુશીની વાત એ છે કે સોમનાથ જે સોમરસ પીવડાવવા માટે આ ધરા પર અવતરિત થાય છે, તો 1936ની સાલમાં શિવ પિતાએ પ્રજાપિતા બ્રહ્માનું માધ્યમ લઈ અને એના દ્વારા જે એક નવી સૃષ્ટિની સ્થાપનાનું કર્તવ્ય કરાવી રહ્યા છે, જેના માટે એને આટલા બધા બ્રહ્મા કુમારી ભાઈ બહેનોને નિમિત્ત બનાવ્યા, તો એ શિવ પિતાનો મેસેજ આખા વિશ્વમાં ફેલાય એ માટે અહીંયા આ 60 ફૂટ ઊંચી શિવલિંગ બનાવવામાં આવી, અને જેટલા પણ ટુરિસ્ટ આવે છે, ભક્તો આવે છે, બહુ ભાવનાથી સોમનાથ મંદિરમાં આવતા હોય, પણ એ લોકોનો એ જ અનુભવ હોય છે કે બેન અમે આજ સુધી કેટલી બધી તીર્થયાત્રાઓ જપ તપ પૂજા માળ
માળા અને શિવનું સિમરણ કર્યું, પણ અહીંયા આવવાથી અમને એવી એક અલૌકિક અનુભૂતિ થઈ કે એમ થયું કે જાણે કે અમે શિવના સાનિધ્યમાં જ બેઠા છીએ અને શિવ પિતાનો અમને અલૌકિક પ્યાર મળી રહ્યો છે અને અમને એવો અનુભવ થાય છે કે જાણે કે અમે શિવ પિતાને મેળવી લીધા. અમે નાસ્તિક જેવા હતા પણ આ વિદ્યાલયમાં આવ્યા પછી શિવલિંગ અંદર આર્ટ ગેલેરી જોયા પછી અમને એવી અનુભૂતિ થઈ કે પરમાત્મા જેવી વસ્તુ કોઈ દુનિયામાં છે અને એ છે શિવ પિતા. કેમ કે સોમનાથ શિવ પિતા હવે થોડાક જ સમયની અંદર પોતાનું કર્તવ્ય પૂરું કરીને પરમધામ નિવાસી જે પિતા છે એ હવે જવાની તૈયારીમાં પણ છે, તો લાસ્ટમાં એમના ભક્તોને સંદેશ મળી જાય એ હેતુથી અમે આ શિવલિંગ બનાવેલું છે. તો ઘણા ભાવિક લોકો આવીને અહીંયા અનુભૂતિ કરી રહ્યા છે, જળની અંદર ચૈતન્ય બાપની અનુભૂતિ કરે છે કે અમે બિલીપત્ર એ બધું તો ચડાવતા પણ અનુભૂતિ નહોતી થતી, પણ હવે અમને સાચા પિતાની અનુભૂતિ અહીંયા થઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મહત્વપૂર્ણ જે વાત કરી છે કે મનુષ્યના જીવનમાં બે માતા પિતા હોય છે, એક માતા પિતા જે મનુષ્યનું સર્જન કરે છે અને એક માતા પિતા કે જે જન્મ આપે છે, બહુ સારી વાત છે. અને બીજી એક મહત્ત્વની વાત કરી દઉં, વિશેષતા કે બ્રહ્મકુમારીની અંદર સંચાલકો દ્વારા અથવા સ્ટુડન્ટ દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ કે દાન લેવામાં આવતું નથી, એ બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ દેવી માતા આપના દ્વારા સમય ફાળવવા બદલ. કેમેરામેન જતન ચૌહાણ સાથે સવાલતા મનોજ ચૌહાણ કિસ્સોમાં.